થરાદમાં સામાજિક તત્વો દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ તેમજ પાથાવાડામાં દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીને લઈ બનાસકાંઠામાં દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે આ મામલે આજે ડીસા તાલુકાના દલિત સમાજ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર બાબા સાહેબને પ્રતિમાને ખંડિત કરવાની કોશિશ કરનાર તત્વો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે અને જો તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. શું મામલો હતો? આવેદન પત્ર અમે આપ્યું છે કે ઉમેદપુરા ગામનો ચિરાગ કરીને નામનો એક શખ્સ છે જે દલિતો વિશે ખરાબ ખરાબ શબ્દો બોલ્યો છે સમાજ વિશે, અને ખરેખર સરકારને અમે અપીલ કરીએ છીએ અમારો સમાજ સાથે મળી જાય કે એને યોગ્ય દંડ આપે અને ખરેખર એને ઉંમર કેદ થઈ ગયું હોય કે જેથી સજાના પાત્ર છે અને કોઈ વ્યક્તિ આવું કરી ના શકે એના માટે અમે આવેદન પત્ર અપાયા હતા આપ્યું છે. અને બીજી વસ્તુ છે કે સાહેબ વારંવાર અમારા જે અમારે સમાજના પાછળ આ લોકો હાથ ધોઈને પડ્યા છે બરાબર, તો અમને જીવવાનો અધિકાર નથી, અમે સરકારને એમ ન્યાય માગવા માગીએ છીએ. મામલો છે તમારો સાહેબ? એમ અમારો મામલો એ છે કે અમને તાજેતરમાં ભાઈ પુરોહિત નામના એક બ્રાહ્મણે દલિત સમાજ વિરોધ ખોટી ટિપ્પણી કરી છે અને ટિપ્પણીમાં એવું લખ્યું છે કે 5 મર્ડર તો કરવાના છે, 6 મર્ડર જિગ્નેશ મેવાણીનું કરવાનું છે અને આ બધા જે હરિજન સમાજ છે એમને મારી નાખવાના એવી ધમકીઓ આપી છે, તો એમને વિરુદ્ધ ગુનો દાખલ થાય. આજે તમે શું કાર્યક્રમ હાથ ધર્યો છે? આજે અમે આવેદન પત્ર આપ્યું છે સાહેબ બ્રાન્ચ સાહેબને અને ઉત્તરમાં અમે ફરિયાદ નોંધાવા ગયા હતા પણ સાહેબે લીધી નથી. એમને અમારી માંગ એ છે કે એ ભાઈને તરત ગિરફ્તારી થાય અને એને સખતમાં સખત સજા થાય અને બીજું કોઈ આવું કૃત્ય ના કરે એવી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે. અને જો આ આરોપી નહીં પકડાય તો અમે આના પછી ઉગ્ર આંદોલન કરી